રહેશે. ગુડ મોર્નિંગ આરતી. આરતી, આજે મારી પાસે ઘણી જ બધી મહત્વની ઇવેન્ટ્સ છે. હું શરૂઆત કરું છું. આજે આર્થિક બાબતના કેબિનેટની સમિતિની બેઠક યોજાવાની છે, એટલે કે CCA ની આજે સવારે 10:30 વાગે બેઠક યોજાશે, જેના પર આપણી ખાસ નજર રહેશે. ત્યારબાદ આજે સાંજે 5 વાગે RBI મોનિટરી મિનિટ્સ આજે જાહેર થવાની છે. આપણે જોયું હતું કે 8 ફેબ્રુઆરીએ RBI પોલિસી જાહેર થઈ હતી અને તેમને રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધાર્યા હતા, એટલે આજની મિનિટ્સ જાહેર થવાની છે, જેના પર આપણી ખાસ નજર રહેશે. ત્યારબાદ ગ્લોબલ અપડેટ પર નજર કરી લઈએ તો આજે ભારતના સમય પ્રમાણે રાતના 12:30 વાગે ફેડ મિનિટ્સ જાહેર થશે, તેના પર આપણી ખાસ નજર રહેશે. ત્યારબાદ ECB નોન મોનિટરી પોલિસી આજે જાહેર થવાની છે અને B9 સમિટમાં આજે યુએસના રાષ્ટ્રપતિ નાટોના અધિકારીઓ સાથે મુલાકાત લેવાના છે, એટલે કે પોલેન્ડમાં બલેરિયા, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, હંગેરિયા, લાતવિયા, લુથિનિયા, પોલેન્ડ, રોમાનિયા, બીજા ઘણા બધા દેશો છે જેઓ B9 સમિટમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારબાદ હવે રિઝલ્ટ્સ પર નજર કરી લઈએ તો આજે મહેન્દ્રા CIE ઓટોમોટિવના Q4 પરિણામ આજે જાહેર થશે, તેના પર આપણી ખાસ નજર રહેશે. હવે એક્સ ડેટ ડિવિડન્ડ પર નજર કરી લઈએ તો બલરામપુર ચીનીની એક્સ ડિવિડન્ડની ડેટ આજે છે અને આ કંપનીએ 2.50 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી. બોશ ડેની પણ આજે એક્સ ડિવિડન્ડની ડેટ આજે છે અને આ કંપનીએ 200 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કોચિન શિપયાર્ડ પર નજર કરી લઈએ તો એની પણ એક્સ ડિવિડન્ડની ડેટ આજે છે અને આ કંપનીએ 7 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી. IRCTC પર નજર કરી તો તેની પણ એક્સ ડેટ આજે છે અને આ કંપનીએ 3.50 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી. MSTCએ 6.30 રૂપિયા પ્રતિ શેરની ડિવિડન્ડની જાહેરાત કરી હતી અને આ કંપનીની પણ એક્સ ડિવિડન્ડ ડેટ આજે છે. ઓઇલ ઇન્ડિયાએ 10 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી, તેની પણ એક્સ ડેટ આજે છે. અને ટાઇડ વોટરે પણ 10 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી, તેની પણ એક્સ ડેટ આજે છે. ટોરેન્ટ પાવર પર નજર કરીએ તો તેમને 22 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી અને આ કંપનીની પણ એક્સ ડિવિડન્ડની ડેટ આજે છે. ત્યારબાદ આજે IRB ઇન્ફ્રાની સ્ટોક વિભાજનની એક્સ ડેટ આજે છે અને આ કંપનીએ 10 શેરની સામે 1 શેરની જાહેરાત કરી છે. હવે બોર્ડ બેઠક પર નજર કરી લઈએ તો આજે હસ્ટિંગ એગ્રોની બોર્ડ બેઠક છે અને શેરા ઇન્ડિયા સિક્યોરિટીઝની પણ બોર્ડ બેઠક આજે યોજાવાની છે, જેના પર આપણે ખાસ નજર રાખીશું. ત્યારબાદ આજે વિશાખા ઇન્ડસ્ટ્રીઝની પણ બોર્ડ બેઠક આજે યોજાવાની છે અને તેઓ ઇક્વિટી શેર્સના સબ ડિવિઝન્સ માટેના પ્રસ્તાવ પર બોર્ડ બેઠકમાં વિચાર કરવાના છે અને આ કંપનીની ફેસ વેલ્યુ પર નજર કરીએ તો તે 10 રૂપિયા છે. ત્યારબાદ આજે ઉત્તર પ્રદેશમાં આજે રાજ્યનું બજેટ જાહેર થવાનું છે, જેના પર આપણે ખાસ નજર રહેશે. ત્યારબાદ આજે નાણાં મંત્રાલયે PSU બેંકોના ટોચના અધિકારીઓ અને ખાનગી ક્ષેત્રોના ટોચના 4 ધિરાણકર્તાઓની બેઠક બોલાવી છે, જેમાં તેઓ ઇમરજન્સી ક્રેડિટ લાઇન્સ ગેરંટી સ્કીમ્સની પ્રગતિની સમીક્ષા પર અને કોવિડથી પ્રભાવિત વ્યવસાયોને મદદ કરવા અને કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં જ્યાં લોન ગેરંટીની યોજના છે તેના પર તેઓ ખાસ આજે ચર્ચા કરશે. અને આ નાણાં સચિવ વિવેક જોશીની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાવાની છે અને તેમાં IDFC બેંક, HDFC બેંક, એક્સિસ બેંક, કોટક બેંક જેવી બીજી અન્ય પ્રાઇવેટ બેંકો છે તેઓ પણ ભાગ લઈ રહ્યા છે અને 31 માર્ચ સુધી યોજનાઓનું વિસ્તરણ તેમજ તેને સંબંધિત પડકારો પર પણ આ બેઠકમાં ચર્ચા થશે. ત્યારબાદ મારી છેલ્લી ઇવેન્ટ્સ પર નજર કરી લઈએ તો આજે દિલ્હીમાં આજે મેયરની ચૂંટણી યોજાવાની છે. આપણે જોયું છે કે દિલ્હીમાં મેયરની ચૂંટણી 2 વાર નિષ્ફળ થઈ છે, એટલા માટે આજે ફરી MCDની બેઠક યોજાશે, એટલે કે દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ગૃહમાં સવારે 11 વાગે આની કાર્યવાહી શરૂ થશે. એટલે આ બધી જ ઇવેન્ટ્સ છે જેના પર આપણી ખાસ નજર રહેશે.